સો ફ્રેન્ડ્સ કેમ છો? તો આજે લઈને આવ્યો છું જબરદસ્ત ગુજરાતી સોંગ પર સ્ટેટસ એડિટિંગ ટ્યુટોરિયલ. તો તમે પહેલાં ડેમો જોઈ લો, પછી આપણે સ્ટેટસ એડિટિંગ ચાલુ કરી દે. તો પ્લીઝ યાર વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો, કેમ કે વિડીયોમાં બહુ મહેનત લાગી છે. તો તમે પહેલાં ડેમો જોઈ લો, પછી આપણે સ્ટેટસ એડિટિંગ ચાલુ કરી દઈએ. તો તમારે આવું સરસ બનાવવા માટે એક એપની જરૂર પડશે. તો એ એપ્લિકેશન નામ છે અલર્ટ મોશન. તો અલર્ટ મોશન એપ્લિકેશન લીખો ડિસ્કશન બોક્સમાં આપી દે, તમારે ત્યાંથી ડાઉનલોડ કરીને તેને ઓપન કરી લેવાની છે. જો હું તેને ઓપન કરું છું, ઓપન કરવા દેખાય તમે પ્રોજેક્ટ પર ક્લિક કરો છો. પ્રોજેક્ટ પર ક્લિક કરીને દેખાશે તમને એક પ્રોજેક્ટ, ફૂલ પ્રોજેક્ટ. તમારે આને તમારે ડાઉનલોડ કરવાનું છે. આ એક એક્સએમએલ ફાઇલ છે, તમારે આ એક્સએમએલ ફાઇલને તમારે ડાઉનલોડ કરી લેવાની છે. તમને લિંક ડિસ્કશન બોક્સમાં આપી દે, તમારે ત્યાંથી ડાઉનલોડ કરીને તમારે એક્સએમએલ ફાઇલને તમારે અલર્ટ મોશનમાં તમારે એડ કરી લેવાની છે. જો તમને મટીરિયલ ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો એના માટે પણ વિડીયો બનાવે છે. તમારે તે વિડીયો જોઈને મટીરિયલ ડાઉનલોડ કરી શીખીને તમારે વિડીયો મટીરિયલ ડાઉનલોડ શીખીને તમારે જે એક્સપ્લેન ફાઇલ છે તેને ડાઉનલોડ કરી લેવાની છે. ડાઉનલોડ કરીને તમારે અલર્ટ પર્સન એડ કરવાની છે. એડ કરવા પછી તમારે ફૂલ પોજેક્ટને ઓપન કરવાનું છે. ઓપન કરવા પછી શું કરવાનું છે? ઓપન કરવા પછી તમારું ઇન્ટરવ્યુ આ રીતના આવશે. તમારું બધું જે ટેક્સ બદલે છે બધું તમે લખી છે, કોઈ પણ તમારે ટેક્સ લખવી નહીં પડે. ખાલી તમારે ટેક્સ આપવો છે ફોન્ટમાં. પહેલાં તમે શું કરે, ખાલી તમને સોંગ તમારે ઓડિયો સોંગ તમારે ડાઉનલોડ કરવું પડશે. આને લીખું ડિસ્કશન બોક્સમાં આપી દે. ડાઉનલોડ કર્યા પછી શું કરવાનું, પ્લસ પર ક્લિક કરવાનું છે. પ્લસ પર ક્લિક કરનાર દેખાય ઓડિયો પર ક્લિક કરવાનું છે. ઓડિયો પર ક્લિક દેખાય વાયોલ પર ક્લિક કરવાનું છે. વાયોલ પર ક્લિક કરીને સિમ્પલ વાય ખાય સોંગ સોંગ્સ પર ક્લિક કરવાનું છે. સોંગ્સ પર ક્લિક કરીને તમારે જે ધોરણ યાચો છેલ્લા જતો એન્ડમાં તો ત્રણ છે. એન્ડમાં જ્યાં શું કરવાનું, તમારે સોંગ આવી રીતના તમારે સોંગને આ પ્લસ કરીને સોંગને લઈ લેવાનું છે. તમારે જે લિંક આપે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે ડાઉનલોડ કરે, તમારે આ રીતે પ્લસ કરીને સોંગને લઈ લેવાનું છે. બરાબર, તમારે આટલું કરી લેવાનું છે. આટલું બેક કરવાનું છે. બેક આપણે સિમ્પલ શું કરવાનું છે, સોંગ આવી ગયું હોય તમારે સિમ્પલ શું કરવાનું છે, ટેક્સમાં આપવાનું છે ફોન્ટ. તો જેટલી પણ મેં આ વિડીયોમાં ફોન્ટ યુઝ કરી છે બધી ફોન્ટને લીખું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દે. તમારે ત્યાંથી ડાઉનલોડ કરે છે બધી ફોન્ટને. બરાબર, તો તમારે ફોન્ટને ડાઉનલોડ કર્યા પછી અલર્ટ મોશન તમારે એડ જે રીતના કરવાનું છે, તમારે તે વિડીયોમાં આગળ બતાવું છું. તમારે તે વિડીયોને પૂરેપૂરું જોવાનું છે. તો શું કરવાનું, તમારે પહેલાં ગ્રુપ પર ક્લિક કરવાનું છે. પહેલાં ગ્રુપ પર હું તમને ટેમ્પલ હોય તમને એક્ઝામ્પલ રીતે ગ્રુપ એક ગ્રુપમાં તમને એડ કરીને બતાવ, તમારે તે રીતના બધા ગ્રુપમાં એડ કરવાની છે. ચલો એ સિમ્પલ એક ગ્રુપ પર ક્લિક કરું છું, એડ ગ્રુપ પર ક્લિક કરું છું. એડ ગ્રુપ પર ક્લિક કરશે ત્યારે આ રીતે ઇન્ટરવ્યુ થાય છે. શું કરે, પહેલાં ટેક્સ પર ક્લિક કરવાનું છે. ટેક્સ પર ક્લિક કરવાનું આવ્યું છે. એડ ટેક્સ પર ક્લિક કરવાનું છે. તમને અહીંયા બતાવો તમે ફોન તમે ડાઉનલોડ કર્યા પછી તમારે એડ કરી રીતના કરવાનું છે. તો શું કરવાનું છે, તમે ઉપર અહીંયા ક્લિક કરવાનું છે. અહીંયા તમારા ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કરી વાયોલ ફોન પર ક્લિક કરવાનું છે. વાયોલ ફોન પર ક્લિક કરીને સિમ્પલ તમારે શું કરવાનું છે, સિમ્પલ તમારે શું કરવાનું છે, સોરી એક મિનિટ. તો જો તમારે અહીંયા કરવાનું છે, ફરીથી વાયોલ ફોન પર ક્લિક કરું છું. અને તમારે આવવાનું છે દેખાય તમે થીડો પર ક્લિક કરવાનું છે. થીડો પર ક્લિક કરીને શું કરવાનું દેખાય, ઇમ્પોર્ટન્ટ પર ક્લિક કરવાનું છે. અને તમારે અહીંયા ઇમ્પોર્ટ ફોન પર ક્લિક કરવાનું છે. ઇમ્પોર્ટ ફોન પર ક્લિક કરીને સિમ્પલ દેખાય તમને અહીંયા થીડો પર ક્લિક કરવાનું છે. થિયેટર પર ક્લિક કરીને સિમ્પલ શું કરવાનું છે, તમને અહીંયા ડાઉનલોડ ફોલ્ડર પર ક્લિક કરવાનું છે. ડાઉનલોડ ફોલ્ડર પર ક્લિક કરીને તમારે એક તમને આ સર્ચ વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. સર્ચ વાળા ઓપ્શન પર ક્લિક કરીને તમે સર્ચ કરવાનું છે કેપ 0 જોડ્યા કેપ આવી રીતે કેપ સર્ચ 051. તમારે રીતે તમારે સર્ચ કરવાનું છે કેપ 051. આટલું કરશો ત્યારે ચાલો છે કે તમને અહીંયા કેપ 051 તમારે TTF તમને લખેલું છે. કેપ 051 TTF તમારે એની તમારે રીતે લઈ લેવાનું છે. લઈ જાય શું કરવાનું, જોડે ક્લિક કરવાનું છે. તમારે બેક કરવાનું છે. બેક આપણે તમારે ફરીથી તમારે સર્ચ પર ક્લિક કરવાનું છે. અને સર્ચ પર ક્લિક કરીને તમારે કરવાનું છે અહીં તમારે KAP અને તમારે 051. ચલો KAP 051 કરું છું. અને ચલો મારી ફોન આ રીતના આવી ગયો, તો ફોન તારી અહીંથી લઈ લઉં છું. આ રીતના ફોન લઈ લઉં છું. તો તમારે આ રીતે ફોન હોય તમારે લેવાનું છે. હવે તમારે ડન કરશે. ડન કરશું કારણ દેખાય નેચર ઇમેજ પર તમારે ક્લિક કરવાનું છે. ટી લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે. અને તમે એડિટર્સ પર ક્લિક કરવાનું છે. એડિટર્સ પર ક્લિક કરીને સમજ દેખાય તમને તમે અહીંયા ઉપર ક્લિક કરવાનું છે. ઉપર ક્લિક કરીને હમણાં જેટલા ફોન એડ કરે તમારે તેટલા ફોન એડ કરવાનું છે. તમારે અહીંયા એ ફોનનું નામ છે જોડે, બધું તમને એ ફોનનું નામ છે થોડું સ્વાઇપ કરી લઉં છું. મારું ફોન જોડે છે જે ફોન છે તે તો અહીંયા સાહેબ નાખી ગયા છે. તો અહીંયા નેચર ક્લિક કરું છું. તો જો મારું ફોન નામ છે તો સોરી થઈ વાર લાગશે બરો ફોન તમને. તો મારી ફોન હતી આઈરી નહીં સોરી નેચર ઉપર છે. તો ફોન છે આ રીતે. જો ગૂગલ ઇમોજી રેગ્યુલર તમારે આ ફોન તમારે ડાઉનલોડ કરવાનું છે. અને જે પહેલાં મેં એડ કરી તમારે તે રીતના ફોનને એડ કરવાનું છે. એડ કરવા પછી તમારે આ રીતના લઈ લેવાનું છે હોધીને. બરાબર, તમારે ગૂગલ લખેલું છે. ગૂગલ ઇમોજી રેગ્યુલર તમારે તે રીતના લખેલું છે ફોન. તમે અત્યારે એડ કરશો ત્યારે જો આ ઇમોજી બનીને તમારે ફોન આવી જશે. બરાબર, તમારે ઇમોજી બનીને આવી જશે. તો એ તમારે ડન કરવાનું છે. ઉપર ક્લિક ડન કરી લેવાનું છે. તમારે બેક આવી જશે, બેક તમારે ગ્રુપની બહાર આવી જશે. તો તમારે હમણાં આપણે જે રીતે એડ કરી તમે તે રીતના જેટલા પણ ગ્રુપ છે આ બધા ગ્રુપમાં તમારે એ બંને ફોન તો તમારે એડ કરવાનું છે. ઉપરવાળા તમારે આપવાનું છે કેપ જોઈ કરવાનું અને નેચર તમારે આપવાનું છે
છે ગૂગલ ઇમોજી રેગ્યુલર, બરાબર? તો તમારે તે રીતે આ બધા ગ્રુપમાં તમારે ફોન એડ કરવાનું છે. તમારે કેટલો શેર કરવાનું છે? તમારે આવવાનું છે જોડે રીતે તમારે 13.24 સુધી આગળના જેટલા પણ ઇમોજી છે બધામાં તમારે આ ફોન એડ કરી દેવાનું છે. હવે તમારે આગળ આવવાનું છે, તમારે આગળ તમને બીજી ટેક્સ જોવા મળશે, જોડે તમારે અહીંયા બીજી એક ટેક્સ જોવા મળશે. તમારે અહીંયા તમારે બીજી ફોન એડ કરવાનું છે. તમારે ટેક્સ પર પહેલાં ટેક્સ પર ક્લિક કરવાનું છે. તમારે આવવાનું છે એલ ટેક્સ પર ક્લિક કરવાનું છે. અને તમારે અહીંયા તમારે અહીંયા ફોન અહીંયા ઉપર ક્લિક કરવાનું છે અને તમારે અહીંયા ફોન એડ કરવાની છે. જો લો અહીંયા તમારે ફોન નામ છે આરી 62 93. તમારે આ ફોનને જે પહેલાં મેં એડ કરી તમારે તે રીતે ડાઉનલોડ કરીને એડ કરવાનું છે. અલર્ટ પછી પછી તમારે અહીંયા લઈ લેવાનું છે. આ ફોનને ક્લિક કરીને તમારે ફોનને ખોદીને તમારે લઈ લેવાનું છે. આ રીતના જો લો તમે આ રીતના લેશો તમારે જો આ રીતના શો થઈ જશે, લખો તમારે ટેક્સ છે તમારે શો થઈ જશે આ રીતના. તો જેટલી મને આગળ છે બધામાં તમારે એ ફોન લેવાનું છે. ત્યાં સર તમારે શું કરવાનું છે, જે આપણા બીજી ફોન તમારે લેવાનો ત્યાં સર્ટ જોડે તમારે ક્લિક કરવાનું છે. એડ્રેસ પર ક્લિક કરો, તમારે આ ફોન લેવાનું છે. અમારે ફોન નામ છે ત્યાં સર્ટ 93. તમારે આ ફોનને ખોદીને તમારે ડાઉનલોડ કરીને તમારે આ ફોનને લેવાનું છે. બરાબર, આગળ જેટલી મને ટેક્સ છે આ બધી ટેક્સ તમારે આ ફોન લેવાની છે. આગળ જે ગ્રુપ હતા તેમાં તમારે બીજી લેવાનું છે, આમાં પણ તમારે બીજી લેવાની છે. તો તમારે જાતે તમારે ધ્યાન રાખી લેવાનું છે. અને જેટલી પણ ફોન છે બધી લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેજો, બરાબર? ડાઉનલોડ કરી લેજો. હવે તમારે સિમ્પલ એક ફોન હોય બાકી રહી તમારે છે ઇમોજી. જોડે તમારે ગ્રુપ છે, ગ્રુપ તમારે ગ્રુપ છે ઇમોજી, તમારે તેના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરવાનું છે, એરે ગ્રુપ પર ક્લિક કરવાનું છે. એની ગ્રુપ પર ક્લિક તમારે દેખાય તમને ચાર ઇમોજી છે. ચારે ચાર ઇમોજી તમારે એક ફોન આપવાનો છે. તો શું કહો, તમારે કોઈ પણ ઇમોજી પર ક્લિક કરું છું અને એડ્રેસ પર ક્લિક કરું છું. તમારે પહેલાં ફોનને ડાઉનલોડ કરેલો, ડાઉનલોડ કરીને શું કહો દેખાય તમને નામ છે, આયુષ વજન છે. તમારે આ ફોનને ડાઉનલોડ કરવાનું છે અને જે પહેલાં મેં એડ કરી તમારે તે રીતના એડ કરીને આને તમારે લઈ લેવાનું છે આયુષ વજન 14, બરાબર? તો જેટલી પણ ઇમોજી છે બધામાં તમારે આ ફોન આપવાની છે, ચારે ચાર ઇમોજી, બરાબર? તમારે જાતે ધ્યાન રાખી લેવાનું છે. તમારે ચારે ચાર ઇમોજીમાં તમારે આયુષ વજન 14 ફોન આપી દેવાની છે. તો થઈ ગયું આટલું, તમારે બધા ગ્રુપમાં તમારી ઇમોજી આપી ગઈ છે, ફોન ટોપાઈ ગઈ છે. હવે સિમ્પલ ફોનનું કામ પૂરું હોય તમે શું કહે સિમ્પલ તમે એડ કરવાનું છે ફોટો. તો ફોટો એડ કરવા માટે શું કહે છે ગ્રુપ, આ ગ્રુપ ઉપર આ ગ્રુપ તમારે ક્લિક કરવાનું છે. તમારે આવવાનું છે એડ ગ્રુપ પર ક્લિક કરવાનું છે. એડ ગ્રુપ પર ક્લિક સિમ્પલ આવવાનું છે. પહેલાં આવવાનું છે તમારે અહીંયા પ્લસ કરવાનું છે, પ્લસ પર ક્લિક કરવાનું છે. પ્લસ પર ક્લિક કરવાનું, મીડિયા પર ક્લિક કરવાનું છે. તમારે જે તમારા ફોટોના ડેટા બનાવે તમારે તે ફોટા લેવાનું છે. તો હું ફોટો સિલેક્ટ કરું છું. તો મારો ફોટો છે પિક્ચર પર ક્લિક કરું છું. તો મારો ફોટો છે જો પિક્ચર પર ક્લિક કરું છું. મારો ફોટો જોરમાં ફોટો શો તમને વાર લાગશે. મારો ફોટો આવ્યો તો ફોટો એની રીતના લઈ લઉં છું. ફોટો લીધા પછી શું કહેવાનું છે સિમ્પલ, જો ફોટો આવી જશે મારો થોડી વાર લાગશે યાર, કેમકે હેંગ મારે છે તો એટલે ફોટો આવી જાય. હવે તમે ફોટા પર ક્લિક કરવાનું છે. ફોન તમે નેચર લોન્ચ કરતા જોડે છેલ્લા ફોન તમારે એનમાં લઈ લોન્ચ છે નેચર છેલ્લા, બરાબર? હવે તમે ફોટા પર ક્લિક કરવાનું છે. આવવાનું છે મુએરા સભા ક્લિક કરવાનું છે. મુએરા સભા ક્લિક કરવાનું છે, જ્યાં ઝૂમ આઉટ પર ક્લિક કરવાનું છે. અને તમારે ફોટાને થોડું નાનો કહી લેવાનું છે. જોડે ફોન થોડું નાનો કહી લો છો, શેર તમારે શેર કરો. તમારે તમારા ફોટા પ્રમાણે તમારે શેર કરવાનું છે. તો હું મારા ફોટા પ્રમાણે શેર કરી લો છો. અત્યારે થોડું ઝૂમ આઉટ કરી લઉં છું. આ રીતના થઈ ગયો. હવે તમે શું કામ ફોટા પર ક્લિક કરવાનું છે. જતોના છેલ્લે તમારે ફોટાને છેલ્લે સુધી ખેંચી લેવાનું છે. આ રીતના તમારે ફોટાને છેલ્લે સુધી ખેંચી લેવાનું છે. તો બસ તમારે ફોટો શેર થઈ ગયો. હવે બે કરવાનું છે. બે કા પછી તમારે આવવાનું છે આગળ જવાનું છે. તમારે જે ગ્રુપ હતા કેમકે તમારે જોડો ગ્રુપ તમારે નાનો થઈ જાય, તમારો ગ્રુપ છે જમે ત્યારે ફોટો એડ કરો પછી તમારા આ રીતના ગ્રુપ નાનો થઈ જાય. તમે શું કહે ગ્રુપ પર ક્લિક કરવાનું છે. તમારે જતો છેલ્લા અને આ રીતે તમારે ગ્રુપને પણ ત્યાં સુધી ખેંચવાનું છે. આ રીતે તમારે ગ્રુપને ખેંચવાનો છે, બરાબર? તો આ રીતે તમે ગ્રુપ ખેંચો ત્યારે જરૂર ગ્રુપ પૂરેપૂરો આવી રીતના આવી જશે, બરાબર? તમારે આટલું કહી દેવાનું છે. તો બસ તમે આટલું તમારે આટલું જ કરવાનું છે. દેખાય તમને ઉપર સેવ બટન, તમારે સેવ બટન પર ક્લિક કરવાનું છે. સેવ બટન પર ક્લિક કરીને દેખાય તમને 720 કરવાનું છે. તમારે અહીંયા કરવાનું છે એક્સપોર્ટ બટન પર ક્લિક કરીને તમારે વિડીયોને સેવ કરી લેવાનું છે.